ગુડ મોર્નિંગ. ચાલો આપણે આગળના વિડિયોમાં વસ્તુને ઉપરથી, બાજુએથી અને સામેથી જોતા શીખ્યા. હવે આજે આપણે થોડું આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા મેં એક ચિત્ર દોર્યું છે. જે ચિત્ર જોઈને તમને કંઈક યાદ આવતું હશે. તો એની અંદર બ્લેકબોર્ડ છે, ખુરશી છે, ટેબલ છે, બેન્ચ છે, એજ્યુગોમ છે, બારી છે, દરવાજો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ચિત્ર જોઈને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ ચિત્ર શાનું છે. હા, તો કોણ કહેશે મને? વેરી ગુડ. તો આ ચિત્ર આપણા વર્ગખંડનું છે, જેમાં સામે શું હોય છે, બ્લેકબોર્ડ છે અને એજ્યુગોમ બોર્ડ પણ છે. પછી બીજું શું હોય છે, બેન્ચીસ છે. ત્રણની લાઇનમાં આપણી સ્કૂલમાં, સારામાં બેન્ચીસ છે ને, એટલે કે ત્રણની લાઇનમાં બેન્ચીસ છે. પછી બે બારીઓ છે, એક દરવાજો છે. આ બાજુ પાછળની સાઈડ ઉપર નાનો એવો દરવાજા જેવી એક બારી છે, બરાબર? તો આ વિદ્યાર્થી મિત્રો, એ આપણા શાનું ચિત્ર છે? આપણા વર્ગખંડનું ચિત્ર છે, જે તમે જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ પાના નંબર 57 ઉપર ગપ્પુના ઘર પાછળનો બગીચો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને ગપ્પુના ઘર પાછળના બગીચાનું ચિત્ર આપ્યું છે, જે કંઈક આવું દેખાઈ રહ્યું છે, બરાબર? એની નીચે તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નના જવાબ આપણે નકશા ઉપરથી આપવાના છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. મીઠાઈની દુકાનની નજીકના દરવાજા પર નિશાન કરો. શાનું? મીઠાઈની દુકાન. તો જુઓ, મીઠાઈની દુકાન ક્યાં છે? અહીંયા છે. હવે મીઠાઈની દુકાનની નજીક દરવાજો કયો છે? તો અહીંયા દરવાજો એ છે, ડી છે, અહીંયા સી છે અને અહીંયા બી છે. તો હવે મીઠાઈની જે દુકાન છે તેનાથી દરવાજો કયો નજીક છે? તો કયો છે? એ છે. કયો દરવાજો નજીક છે? તો કે એ. તો આપણે શાની પર નિશાન કરશું? એ ઉપર નિશાન કરશું, કે મીઠાઈની દુકાનથી નજીકનો દરવાજો એ છે. હવે બીજો જો, ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આ ગપ્પુનું ઘર છે. શું છે? આ ગપ્પુનું ઘર છે. તો ગપ્પુના ઘરની નજીક દરવાજો કયો છે? તો જુઓ, આયરો. તો ગપ્પુના ઘરની નજીકનો દરવાજો કયો છે? સી છે. એટલે કે ગપ્પુના ઘરની નજીક સી દરવાજો છે. હવે ત્રીજો પ્રશ્ન છે, જો તમે બી દરવાજાથી પ્રવેશો, તો આ દરવાજો બી, તમે અહીંયાથી પ્રવેશ કરો છો, બરાબર? અને શું કહે છે? તો લીલો બાકડો તમારી કઈ તરફ હશે? અહીંયા ગાડી જુઓ, આ લીલો બાકડો છે. શું છે? લીલા કલરનો બાકડો અહીંયા આપેલો છે. તમે અહીંયાથી પ્રવેશ કરો છો, તમારે આ બાજુ વળવાનું છે. અહીંયાથી તમે પ્રવેશ કર્યો, આ બાજુ તમે વળશો, તો આ તમારી જમણી બાજુ થઈ કે ડાબી બાજુ થઈ? તમે કઈ બાજુથી પ્રવેશ કરશો? બરાબર, બીથી પ્રવેશ કર્યો, તો આ બાકડો તમારી કઈ બાજુ ઉપર આવ્યો? તો ડાબી, જમણી કે સામે? ડાબી, જમણી કે સામે? પણ આપણે સામે તો આવવાનું જ નથી, બરાબર? એટલે મિત્રો, આ બાજુએ તમારી કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. કઈ બાજુ થઈ? ડાબી બાજુ થઈ. આપણે અહીંયાથી પ્રવેશ કરીએ છીએ. જો આપણે જોઈએ, હું અહીંયાથી પ્રવેશ કરું છું અને વરું આ બાજુ છું, બરાબર? તો આ મારો કયો હાથ થયો? ડાબો હાથ થયો, બરાબર ને? એટલે આ બાજુ કઈ થઈ? ડાબી થઈ, બરાબર? એટલે બાકડો કઈ બાજુ ઉપર છે? ડાબી બાજુ ઉપર છે. ચાલો હવે આગળ જોઈએ. જ્યારે સુહાસની બગીચામાં પ્રવેશી, ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો. હવે આ ફૂલનો ક્યારો છે? શું છે? ફૂલનો ક્યારો અહીંયા છે. હવે સુહાસની જ્યારે બગીચામાં પ્રવેશી, ત્યારે તેનો ફૂલનો ક્યારો જમણી તરફ હતો, તો તે કયા દરવાજાથી પ્રવેશી હશે? જો અહીંયાથી પ્રવેશ કરે દરવાજા બી થી, તો આ બાજુ જાય તો ડાબી બાજુ થઈ જાય. પણ ક્યારો કઈ બાજુ હતો? જમણી બાજુ હતો. હવે આ બાજુએ જાય તો અહીંયાથી જાય, અને આમ વળે તો પણ ડાબી બાજુ થઈ ગઈ. હવે આ જુઓ, ડી દરવાજો.
તો આ ડી દરવાજાથી સુહાસની પ્રવેશ કરે છે અને આ બાજુ વરે છે. તો જો હું આ બાજુ ડી દરવાજાથી પ્રવેશ કર્યો અને આ બાજુ હું વરું છું, તો આ મારો કયો હાથ થયો? જમણો હાથ થયો. બરાબર ને? એટલે સુહાસની અહીંયાથી પ્રવેશ કરે છે અને આ બાજુ જાય છે, એટલે કે આ બાજુ ફૂલના ક્યારા પાસે જાય છે, તો એ જમણી બાજુએ છે. તો સુહાસની એ કયા દરવાજા તરફથી પ્રવેશ કર્યો? તો કે દરવાજા ડી ઉપરથી એને અંદર પ્રવેશ કર્યો. હવે જુઓ આગળ, જો તમે દરવાજા સી માંથી પ્રવેશો તો તમારી સૌથી નજીક શું હશે? હવે તમે આ દરવાજો જે સી છે ત્યાંથી તમે પ્રવેશ કરો છો, તો પ્રવેશ કરો છો ત્યારે સૌથી નજીક તમારે શું છે? આ છે. શું છે? આ. તો આને શું કહેવાય? તો જુઓ, તમને ઓપ્શન આપ્યા છે, બાસ્કેટબોલ નું મેદાન, લીલો બાકડો. હવે લીલો બાકડો તો અહીંયા રહી ગયું, બાસ્કેટબોલ નું મેદાન તો અહીંયા રહી ગયું, હવે શું છે? ફૂલનો ક્યારો. તો ફૂલનો ક્યારો તો અહીંયા છે. તો ગેટ સી, આ દરવાજા સી થી બાકડો પણ દૂર છે, બાસ્કેટબોલ નું મેદાન પણ દૂર છે અને ક્યારો પણ દૂર છે. તો સી થી સૌથી નજીકનું બાકી શું રહ્યું? ચીચવો, એટલે કે સીસો. આયરો આ ચીચવો એટલે કે સીસો. હવે આપણે બગીચામાં જઈએ છીએ, તમે તમારી સારામાં પણ જોયો આ ચીચવો સીસો જોયો છે. તમે સામ સામે બે જણ બેસી જાઓ છો, પછી ઉપર નીચે ઉપર નીચે કરો છો, બરાબર ને? એને શું કહેવાય? ચીચવો સીસો કહેવાય. તો આ સીસો એ કોની? દરવાજા સી ની સૌથી નજીક છે. મિત્રો, હવે આપણે પાના નંબર 58 ઉપર આપેલ બીજો નકશો જોઈએ. એમાં શું કીધેલું છે? ઇસ્માઇલ નું ઘર. હવે અહીંયા ગાડી બોર્ડ ઉપર મેં નકશો દોરેલો છે, ઇસ્માઇલ નું ઘર. હવે જો ઇસ્માઇલ શ્રીજાતાને ફોન ઉપર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવે છે, બરાબર? શ્રીજાતાને શું છે? ઇસ્માઇલનું ઘર ખબર નથી. તો શું કહે છે ઇસ્માઇલ? કે હું તને જે પ્રમાણે કહું છું તે પ્રમાણે તું આવ, એટલે તને મારું ઘર મળી જશે, બરાબર? તો જુઓ, હવે ઇસ્માઇલ શ્રીજાતાને શું કહે છે ફોન પર, તે જોઈએ આપણે. હવે ઇસ્માઇલ કહે છે કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા. અહીંયા ગાડી શ્રીજાતાનું ઘર છે. હવે શ્રીજાતાને શું કીધું? કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર પાસે પહોંચી જા. તો શ્રીજાતા દૂધ કેન્દ્ર પાસે પહોંચી ગઈ. પછી શું કહે છે? પછી ડાબી બાજુ વળાંક લે. હવે જુઓ, મારી બે આંગળી છે, આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. હવે હું આમ સીધી જાઉં છું, બરાબર? તો શું કહે છે? ડાબી બાજુ વળાંક લે. ડાબી બાજુ એટલે કે આ બાજુ વળાંક લે. ડાબી બાજુ એટલે કે આ બાજુ ઉપર વળાંક લે, એટલે એને ડાબી બાજુ આમ ચાલે છે, એટલે આ બાજુ વળશે, એટલે એની ડાબી બાજુ થઈ. એ શું કહે છે? બીજા ચાર રસ્તેથી. હવે આ ચાર રસ્તા ઉપર તો શ્રીજાતા ઉભેલી છે, બરાબર? બીજા ચાર રસ્તેથી એટલે કે આ પહેલા ચાર રસ્તા, એક બે ત્રણ અને ચાર રસ્તા, અને આ બીજા ચાર રસ્તા, આ પહેલા ચાર રસ્તા, આ બીજા ચાર રસ્તા. એટલે શું કહે છે? કે આ બીજા ચાર રસ્તાથી કઈ બાજુ વર? જમણી બાજુ વર, બરાબર? હવે હું અહીંયાથી સીધી ચાલીને જાઉં છું, પછી આ બાજુ વરું છું, બરાબર ને? એટલે આ મારો કયો હાથ થયો? જમણી બાજુ. એટલે શું કહે છે? કે જમણી બાજુ વળી જા અને પુલ પરથી ચાલ. પછી શું કહે છે? કે પહેલા જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તને બગીચો દેખાશે. હવે ઇસ્માઇલ શું કહે છે? કે જમણી બાજુ વળ. તો જમણી બાજુ તો આ બાજુ થઈ ગઈ. અહીંયા ઇસ્માઇલે બોલવામાં ભૂલ કરી ને? શું ભૂલ કરી? એને શું કહેવાનું હતું? ડાબી બાજુ વળ. ઇસ્માઇલે શું કહેવાનું હતું? કે ડાબી બાજુ વળ. તેને બદલે ઇસ્માઇલ થી શું બોલાઈ ગયું? કે જમણી બાજુ વળ. હવે શ્રીજાતા જો જમણી બાજુ જાય તો ઇસ્માઇલ નું ઘર તો ઉપર રહી ગયું, એટલે કે આ બાજુ રહી ગયું, અને એ તો જમણી બાજુ વળવા કીધું, તો એની વિરુદ્ધ દિશામાં થઈ ગયું ને? શું થયું? એની વિરુદ્ધ દિશામાં થઈ ગયું. એટલે ઇસ્માઇલ જો બોલવામાં ભૂલ કરી કે તું જમણી બાજુ વળી જા, તો શું થાય? શ્રીજાતા એની વિરુદ્ધ દિશામાં જાય,
એને શ્રીજાટ અને ઇસ્માઈલનું ઘર તો મળે જ નહીં, બરાબર ને? એટલે અહીંયા ઇસ્માઈલે શું કર્યું? બોલવામાં ભૂલ કરી. હવે જુઓ પછી શું કહે છે કે 100 મીટર સુધી ચાલ. હવે આપણે શ્રીજાતાને બરાબર વ્યવસ્થિત રસ્તે મોકલી, પછી 100 મીટર સુધી ચાલ એટલે શું આવશે? બગીચો. શું આવશે? બગીચો આવશે. પછી શું કહે છે કે બગીચો, આ જે બગીચો છે તે તું પૂર્ણ કરશે એટલે બાજુનો જે રસ્તો આવશે, તો આ બાજુનો રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું છે. તો આ બાજુના રસ્તા પર સૌથી પહેલા ઘર કોનું છે? ઇસ્માઈલનું છે, બરાબર. તો શ્રીજાતા પહોંચી ગઈ ઇસ્માઈલના ઘરે, બરાબર. હવે તમને નીચે પ્રશ્ન છે કે ઇસ્માઈલ ક્યાં ખોટું બોલ્યો? તો ઇસ્માઈલ અહીંયા ખોટું બોલ્યો હતો ને, એને શું કીધું હતું? શ્રીજાતાને જમણી બાજુ વરવા કીધું હતું, પણ ખરેખર શ્રીજાતાએ કઈ બાજુ વરવાનું હતું? ડાબી બાજુ વરવાનું હતું, બરાબર ને? બીજું, જો ઇસ્માઈલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાતા ચાલે તો તે ક્યાં પહોંચે? જો ઇસ્માઈલ દ્વારા બતાવેલા રસ્તા પર શ્રીજાતા ચાલે, તો કે આ રસ્તા ઉપર ચાલે, તો એ ઇસ્માઈલના ઘરની તદ્દન વિરુદ્ધ દિશામાં જાય. શું જાય? વિરુદ્ધ દિશામાં જાય. હવે ઇસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે જવાની દિશાઓ લખો. હવે શું કહે છે કે ઇસ્માઈલના ઘરેથી ફરીથી શ્રીજાતાને એના ઘર સુધી મોકલો. તો હવે આપણે જોવાનું કે શ્રીજાત ઇસ્માઈલના ઘરેથી શ્રીજાતા કઈ દિશામાં ઘરે જશે. આપણે શું કરવાનું છે? હવે ઇસ્માઈલના ઘરેથી શ્રીજાતાના ઘરે સુધી જવાની દિશા જોવાની છે. ચાલો, તો સૌથી પહેલા આપણે અહીંયા ગાડી ઇસ્માઈલના ઘરે જઈએ, બરાબર. હવે આ ઇસ્માઈલનું ઘર છે. ઇસ્માઈલના ઘરેથી શું કરવાનું છે? આ મુખ્ય રસ્તો જે છે તે મેઇન રસ્તા ઉપર આવો, ત્યાંથી બાગ પસાર કરો, એટલે કે બાગને પાર કરો, બરાબર. ત્યાર પછી હવે આપણે આ બાજુ વરવાનું છે. હવે હું આ બાજુ જઈ રહી છું, આ બાજુ. હવે મારે આ બાજુ વરવાનું છે. પુલ કઈ બાજુ છે? આ બાજુ. તો હું કઈ બાજુ વળીશ? આ કઈ બાજુ થશે? આ મારો કયો હાથ છે? જમણો. એટલે હું આ બાજુ વળું છું, એટલે કે જમણી બાજુ વળીશ. કઈ બાજુ વળીશ? જમણી બાજુ વળીશ અને આ પુલને પસાર કરીશ, બરાબર. ત્યાર પછી હું અહીંયા 4 રસ્તા ઉપર ઊભી રહીશ. ક્યાં ઊભી રહીશ? 4 રસ્તા ઉપર ઊભી રહીશ. યાદ રાખજો, ઇસ્માઈલના ઘરેથી મુખ્ય રસ્તા ઉપર આવો, બાગ એટલે કે બગીચાને પસાર કરો, જમણી બાજુ વળીશ અને અહીંયા મુખ્ય 4 રસ્તા ઉપર આવીશ. હવે જે આ 4 રસ્તા છે, એટલે હવે આ જે પુલ છે, બરાબર ને, તે પુલથી મારે આ બાજુ વળવાનું છે. હવે હું આમ જતી હતી, બરાબર. હવે હું આ બાજુ વળીશ, એટલે મારા કયા હાથ બાજુ વળીશ? ડાબી બાજુ વળીશ. એટલે અહીંયાથી હું ડાબી બાજુ વળાંક લઈશ, બરાબર. હું ડાબી બાજુ વળી ગઈ. હવે અહીંયા ગાડી તો 4 રસ્તા છે, બરાબર ને? હવે આ 4 રસ્તાને આપણે ધ્યાનમાં ન લેતા બીજા 4 રસ્તા ઉપરથી, બીજા 4 રસ્તેથી. હવે હવે જુઓ, આ પહેલા 4 રસ્તા અને આ બીજા 4 રસ્તા. આ પહેલા 4 રસ્તા અને આ બીજા 4 રસ્તા, કારણ કે આ 4 રસ્તા ઉપર તો હું ઉભેલી છું, બરાબર. એટલે આ 4 રસ્તા અને આ 4 રસ્તા, એટલે કે બીજા 4 રસ્તેથી હું આ બાજુ વળીશ. કઈ બાજુ વળીશ? આ બાજુ, એટલે કે જમણી બાજુ વળાંક લઈશ. અને જમણી બાજુ વળાંક લઈશ અને સીધી ચાલશ, એટલે શ્રીજાતાનું ઘર આવી જશે, બરાબર. ફરી જોઈ લઈએ, ઇસ્માઈલના ઘરેથી મેઇન રોડ ઉપર, એટલે કે મુખ્ય આ રોડ ઉપર આવવાનું, ત્યાંથી અહીંયા જમણી બાજુ વળીશ, પુલ પસાર કરીશ, ડાબી બાજુ વળીશ, સીધી આવીશ, બીજી ચોકડીએથી ફરી કઈ બાજુ વળીશ? જમણી બાજુ વળીશ અને શ્રીજાતા એના ઘરે પહોંચી ગઈ. તો મિત્રો, ખબર પડી ગઈ ને કે આપણે કઈ બાજુએ વળવાનું છે અને કઈ દિશા તરફ આગળ વધવાનું છે. મિત્રો, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.